नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। चौधरी विधानसभा मतदार विभाग में चूंटणी आचार संहिता लगत फरियाद निवारण माटे कंट्रोल रूम शुरू करायो। चौधरी विधानसभा मतदार विभाग में आगामी गुजरात विधानसभा सामान्य चूंटणी 2022 अंगे तारीख 10/11/2022 थी उम्मेदवारोना उम्मेदवारी पत्रों स्वीकारवानुं शुरू थयेल छे। जे अन्वये चौधरी विधानसभा मतदार विभागनी जाहेर जनताने जणावानुं के चौधरी विधानसभा मतदार विभागनी चूंटणी अन्वये चूंटणी आचार संहिता लगत फरियाद निवारण माटे कंट्रोल रूम शुरू करवामां आवेल छे। બાર પાલનપુર વિધાનસભા મતદાર વિભાગમાં ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ રહે તે હેતુથી વાહનોનું ચેકિંગ હાથ ધરાયું। સ્ટેટિક સર્વેલન્સ ટીમ SSTની કુલ 75 ટીમો 24 કલાક કાર્યરત। વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત બાર પાલનપુર વિધાનસભા મતદાર વિભાગમાં ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ રહે તે હેતુથી અમદાવાદ હાઈવે ઉપર SBપુરા પાટિયા જૂના RTO ચેકપોસ્ટ ગઢ સામઠી રોડ ધનિયાણા ચોકડી તથા એરોમા સર્કલ વગેરે 5 જકાત નાખા ઉપર સ્ટેટિક સર્વેલન્સ ટીમ SSTની કુલ 75 ટીમ 24 કલાક કાર્યરત કરવામાં આવી છે। પાલનપુરની સિમલા ગેટ સ્થિત સિવિલ હોસ્પિટલનો કબજો બનાસ ડેરીના ગલબાભાઈ નંજીભાઈ પટેલ ટ્રસ્ટ પાસે આવ્યા બાદ સતત બાંધકામો આચરાઈ રહ્યા છે કે વાહનો ક્યાં પાર્ક કરવા તેની મુશ્કેલી સર્જાઈ રહી છે। તેવામાં આવનાર સમયમાં સિવિલ હોસ્પિટલની વચોવચ આવેલું જૂનું સ્ટ્રક્ચર તોડી નવી ઇમારત ઊભી કરવામાં આવશે। હાલમાં PM રૂમની બાજુમાં નવા ટ્રોમા સેન્ટર માટે બાંધકામની શરૂઆત કરવામાં આવી છે। તબક્કાવાર એક પછી એક કામો ચાલશે। આવનાર વર્ષોમાં સિવિલની સુરત બદલાઈ જશે। શ્રી સિકોતર ટ્રેડર્સ, શ્રી સિકોતર ટ્રેડર્સ, સિકોતર ટ્રેડર્સ સિમેન્ટ, લોખંડના પતરા, લોખંડ પાઇપ, ચેનલ, એંગલ, બારી બારણા, સિમેન્ટ તથા બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારી, રેલવે સ્ટેશન રોડ, દિયોદર, BK। ધાનેરા તાલુકામાં રવિ સિઝનમાં વાવણીની શરૂઆત થતા ધાનેરામાં કેટલાક ખાતર બિયારણના વેપારીઓ પણ ખેડૂતોને લૂંટવાના કારસાઝ સાથે સક્રિય બની ગયા છે અને ખેડૂતોને DAP ખાતરના બદલે સરદારના નામે ભળતા નામથી જે ખરેખર ખાતર નથી તેવું ભટકાવી રહ્યા હોવાની ફરિયાદો ઉભી થવા પામી છે। અગાઉ પણ ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી। બનાસકાંઠાના લાકડીના આખડા ખાતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં પશુપાલક મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે નર્મદા યુદ્ધમાં હવનના હાડકા નાખવાવાળી કોંગ્રેસની આ વખતે ડિપોઝિટ જપ્ત થાય તેવું કામ કરજો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જ્યાં પરસોત્તમ રૂપાલાએ મહિલાઓને સંબોધિત કરી વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રીઓએ ખર્ચ નિયંત્રણ સેલની મુલાકાત લીધી। હેલ્પલાઇન નંબર 1800-233-2022 પર ઉમેદવારના ખર્ચ સંબંધિત આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી શકાશે। ચૂંટણી પંચની સૂચના મુજબ કામગીરી કરવા ખાસ અનુરોધ કરી સેલની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો।